ધાંધલપુર શહેર પંચમહાલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુરમાં રક્ષાબંધન પર્વ ચોકલેટના કલાત્મક હિંડોળા તથા શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા ગ્રંથની ત્રિદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ. સાંપ્રત સમયમાં ચાતુર્માસ ચાલે છે અને તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ. સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન, ભગવાનની કથા વાર્તા, ભજન આદિ વિશેષ થાય છે. સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવ હિતાવહ એવી આચારસંહિતા શિક્ષાપત્રીના શ્લોક 76માં આજ્ઞા કરી છે કે અમારા સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુરમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતાની ત્રિદિનાત્મક કથા તથા ચોકલેટ હિંડોળાની કલાત્મક સજાવટ સહ ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુરમાં આજે રક્ષાબંધનના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમોદધી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગ પ્રિયદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં છેલ્લા 3 દિવસથી શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ચાલતી શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા કથાનું આજે સમાપન હતું, પૂર્ણાહુતિ હતી, સાથે રક્ષાબંધન પર્વ છે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી પૂજનીય સંતોના વ્રત હસ્તે રક્ષાસૂત્ર બંધાવ્યું હતું અને સાથે સાથે આજે હિંડોળાની પણ સમાપ્તિ કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ વિચરિત શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા ગ્રંથની ત્રિદિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને શકલશાસ્ત્રોનો સાર કાઢી અર્ક સ્વરૂપે 212 શ્લોકો આપ્યા છે. કથાનું રસપાન સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે. સંવત 2082 મહાસુદ પંચમ તારીખ 23/1/2026 રોજ 200 વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. વળી હિંડોળા ઉત્સવે ચોકલેટના કલાત્મક મનોરમ્ય હિંડોળા સજાવી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ. શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી, જેમાં 350 કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે. સર્વશાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ઘાઘરમાં સમાવિષ્ટ કરાયું છે. શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે અને એ પ્રમાણે વર્તવાની શીખ આપી છે. શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સંત શિરોમણિ શ્રી યોગ પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ શિક્ષાપત્રી સ્વાગત સામયુ હિંડોળા સમાપ્તિ કરી સૌએ રક્ષાબંધન પર્વે પૂજનીય સંતોના વરદ હસ્તે રાખડી બંધાવી અને ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઇલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા,
રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલછોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંગાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંગાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંગાર રામજીભાઈ આર, 9909450515.